Damini? Damini? શું છે આ? એ કાચ સાફ નથી કરી શકતી? અરીસો છે, દેખાતું નથી. મને પણ દેખાય છે. તું બરાબર જો આ જો ડાગા જો કેટલા છે? મને હાથ લગાવ્યો. હવે આજ બાકી હતું ને? અત્યાર સુધી તો સંભળાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. હવે હાથ ચાલાકી પણ કરો. હા ચાલાકી નથી કરતો. આ હું કંઈ પણ વસ્તુ લાવવાનું ભૂલી જાઉં છું તો 50 વાર મને સંભળાવે છે. એક વસ્તુ ભૂલી ગયા એટલું પણ યાદ નથી રહેતું. તું ઘરના કામ નથી યાદ રાખી શકતી કે તારા ઘરમાં કામ શું કરવાના છે? હા તો છે ને, માણસની જેમ હાથ ધોવાય. હા અહીંયા કેવી રીતે હાથ ધોજો? નળ ચાલુ કરીને આમ કર્યા કરશે, પછી બધા છાંટા અરીસા ઉપર લાગે છે. તો લાગે એ તો સારું છે, તું બાજુમાં નથી ઊભી રહેતી, નહીં તો તારા પર પણ છાંટા લાગત. તો હોળી રમતા મને આવડે છે. જો અત્યાર સુધી 50 વાર સંભળાવતી હતી ને, હવે 60 વાર સંભળાવીશ, પછી 70 વાર સંભળાયા કરીશ. અરે બોલ, હોય તો હોય, અને અરીસો છે ને હું રોજે સાફ કરું છું. સાંભળી લે મારી વાત. હા સાંજે બહાર જવાનું હોય જમવા માટે તો રેડી રહેજે, હું ખાલી એક જ ઓન મારીશ બહારથી, આવી જજે, નહીં તો હું એકલો જમી આવીશ બહાર. તો જમી આવજો એકલા, નથી આવું મારે તમારી સાથે. મને કોઈ શોખ નથી. હા એમ પણ મને એકલા જમવાનું પણ ગમશે અને પચી પણ જશે, અને મને એકલા ખાવાની બહુ મજા આવશે, કારણ કે કોઈ ટકટક કરવા વાળું નહીં હોય ને, એટલા માટે. હું પણ એ જ કહું છું કે મને પણ છે ને એકલા જમવું વધારે ગમશે, કારણ કે અત્યારે તો અહીંયાથી સાથે જઈશું આપણે, અને પછી ત્યાં જઈને કોઈ ને કોઈ બાબતે ઝઘડો થવાનો જ છે ને. ત્યાં જઈને મોઢું બગાડું, બધાને ખબર પડે, એના કરતા તો સારું છે કે કોઈની સામે ફજેતો તો ના થાય. એવું હું પણ કહી શકું ને. હા બધાની સામે ખોટે ખોટું મારે સાંભળવું અને તને બે શબ્દ ત્યાં કહેવા અને લોકો સાંભળે એવું ન કરવું, એના કરતા સારું કહેવાય ને કે આપણે ન જઈએ. હા તો નથી જવું ને, મેં તો કહ્યું નતું કે મને બહાર લઈ જાઓ. હા તમે કઈ મારા માટે બહાર નથી જતા બરાબર? મને બહાર લઈ જવી છે એટલે આપણે બહાર નથી જતા. હા તમારા ફ્રેન્ડ તમારી સાથે આવવાના છે ને, એને બતાવવા માટે, એને દેખાડો કરવા માટે કે જો કેટલા સ્વીટ કપલ છીએ અમે. દેખાડો તો તું પણ ક્યાં બાકી મૂકે છે. હા ફ્રેન્ડનું જે ગ્રુપ છે એમાં મેસેજ તો પહેલા તે જ કર્યો હતો, વાંચ્યો તો મેં કે આપણે બધા બહાર જમવા જઈએ. હા મારા હસબન્ડ તો મને કોઈ દિવસ ના ના પાડે. વાહ, કોઈ દી પૂછ્યું છે મને પ્રેમથી? વાત કરે છે. કેમ પ્રેમથી પૂછીશ તો શું થઈ જશે? પ્રેમથી પૂછવાથી પ્રેમથી જવાબ મળશે ખરો? ક્યારેય નહીં મળે. હા મેં ઘણી વાર ટ્રાય કરી છે તને પ્રેમથી પૂછવાની, પણ મને પણ કોઈ દિવસ નથી મળ્યો. એટલે તારે પણ મારી પાસે આશા નહીં રાખવાની કે તને પ્રેમથી હું જવાબ આપીશ. તમને છે ને તમારા સારા માટે પણ કઈ કહેવાય નહીં. રોજ સવારે 8 વાગે ને એટલે રાગડા પાડીને ઉઠાડું છું કે ઉઠો ઉઠો ઉઠો, 9 વાગે ઓફિસે જવાનું છે, પણ એમાંય મારો વાંક આવે છે કે હું તમને ઉઠાડું છું. હા તો ના ઉઠાડ ને. હા નહીં ઉઠાડે તો પણ તારી ડ્યુટી તે નિભાવી ન કહેવાય, કારણ કે તારે ઉઠાડવી એ તારી ફરજ છે. અને સાંભળવાનું એ પણ મારી ફરજમાં આવે છે. હા તો સાંભળવું પડે ને. હા ક્યારેક તું 8 વાગ્યાના બદલે 7:30 જગાડી દે તો એ ખોટું કહેવાય ને. અડધી કલાક મારે શું કરવાનું? મારી ઊંઘ બગાડે તો બોલવું તો પડે ને. અડધી કલાક પ્રેમથી વાત કરી શકો છો જો સમય હોય ને તો. હા ક્યારેક સવારમાં ચા પણ ખાંડ વગરની પીવી પડે છે, ત્યારે તમને કઈ યાદ નથી આવતું? તો તમારે એવું સમજવું જોઈએ ને કે મારી વાઈફે બનાવી છે, એ તો ઓટોમેટિક મીઠી થઈ જશે. તામિની મને સમજાતો નથી તારો પ્રોબ્લેમ શું છે. હા લગ્ન કર્યા ને ત્યારે શરૂઆતમાં બધું બરાબર હતું, પણ હવે પછી તારો સ્વભાવ જે બદલાઈ ગયો છે ને, ખબર નથી પડતી કે તને શું એટીટ્યુડ આવી ગયો છે. તારી આ જોબ તને લાગી ગઈ પછી તો ખબર નહીં, તું સાવ બદલાઈ ગઈ. એટલે કે સાવ સેમ થિંગ. હું પણ એવું કહી શકું ને કે શરૂઆતમાં તમે પણ મારી સાથે સરખી રીતે રહેતા હતા, પણ હવે તો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો છે. મારે છે ને ખોટી લાભ નથી કરવી. હા રાત્રે છે ને આવી જજો સમય, અને એક ફોન મને ના સંભળાય ને, હું કામમાં હોય ને તો મને ફોન કરી દેજો, ફોન મારી પાસે જ હશે. હું નહીં આવું, કામ પણ હોઈ શકે ને, વહેલા ના આવી શકું, કારણ કે તે દિવસનો હોટલનો ઝઘડો મને યાદ આવી ગયો છે. હા બહાર જઈને પછી તારે ઝઘડવું જ હોય એના કરતાં અહીંયા જ ઝઘડી લે ને. તો મને પણ યાદ આવી ગયું ને કે હોટલમાં ઝઘડો તમે ઊભો કર્યો હતો, મેં નહીં. અરે તમને તો નાની નાની વાતે ખોટું લાગી જાય છે. હા તો સામેવાળું કપલ, હા મતલબમાં જોતી હતી ને તું પેલી લેડીઝ હે ના, મેનને કેવી રીતે જમાડતી હતી પ્રેમથી, તે એક વાર પણ મને એવી રીતે બટકું ખવડાવ્યું હતું. ખાલી મેં તો પ્રેમથી કહ્યું કે દામિની ત્યાં તો તને ગુસ્સો આવી ગયો, મોઢું બગડી ગયું તારું. તો ત્યાં જમવા આપણે બંને ગયા હતા ને, કે તમે ચીપ કરીને જોવા ગયા હતા? હા તો ત્યાં જોવાય, આજુબાજુ બધા માણસો જ હોય છે, પ્રાણીઓ નથી હોતા. એ કેવી રીતે જીવે છે ને એ પણ આપણે જોવાય કે એની જેમ આપણે કરીએ કઈ. મારી ભૂલ હું એક્સેપ્ટ કરું છું કે બધી જ મારી ભૂલ છે, અને મારી સૌથી મોટી ભૂલ તમારી સાથે લગ્ન કરવા. હા મારી પણ એ જ ભૂલ થઈ છે. હા ખબર નથી પડતી કે તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી આવું ચાલે છે. પહેલા કાચ સાફ કરજે, હવે બીજી વાર આવો કાચ ના હોવો જોઈએ, સમજી લેજે તું. કાચ સાફ કરીને શું કરવું છે? મોઢું તો એમ પણ જોવા જેવું નથી. એમ પણ તો આપણા મોઢા ક્યાં બદલાવાના છે, તારું એનું એ જ રહેવાનું છે રોજનું રોજ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું રોજ હવાર પડે ને હું સાંભળું છું, આ બધું સારું લાગે ઘરમાં? સારું તો બિલકુલ નથી લાગતું, પણ શું કરીએ? કયો કેમ શું કરીએ એટલે, તમે બંને જણાએ નક્કી કર્યું છે કે સવારમાં ઉઠીએ એટલે પહેલો પોઈન્ટ આપણે ઝઘડવાનો લેવાનો, અને પછી આખો દિવસ એ ઝઘડામાં એકબીજાના મોઢા અવળા કરીને રહેવાનું. એવું હું નથી કરતો. હા મમ્મી, તમને ખબર જ છે ને કે આ બધું તમારી વહુ કરે છે. આ ખાલી મેં એને કાચ સાફ કરવાનું કહ્યું હતું, એ બાબત ઉપર એ કેટલું બધું બોલી ગઈ, તો હું કે ચૂપચાપ બેસું? હા સામે જવાબ તો મળવાનો જ છે ને. હા એક હાથે તાળી પડે જ છે, આપણે તો ક્યાંય વાક હોતો જ નથી, કારણ કે આપણે તો દૂધે ધોયેલા છીએ. હું એવું નથી કહેતો, પણ તમને ખબર છે ને કે એનો સ્વભાવ બદલાઈ ગયો છે. હા એ મારી સામે આવી રીતે વાત કરી શકે તો હું કેમ ના કરી શકું? દર વખતે મારે સાંભળવું જરૂરી થોડી હોય છે, અને નમતું હું શું કામ મૂકું? એ ના મૂકતી હોય તો હું પણ ના મૂકું. એક વાત સમજી લે, ઘરમાં જ્યારે સ્ત્રી અને પુરુષ બંને જણા હોય, ઘર બંનેનું છે, કામ બંનેના છે, નોકરી બંને કરે છે, તો તને એ તો ખબર પડતી જ હશે કે પુરુષોને તો શું છે, સવાર પડે એટલે મારું શર્ટ ક્યાં છે, મારું પેન્ટ ક્યાં છે, મારું ચશ્મા ક્યાં છે, મારા રૂમાલ ક્યાં છે. સ્ત્રીએ સવારમાં ઉઠીને ઘરના કામ પતાવવાના, બધાની રસોઈ કરવાની, આડાવાળા બધા કામ પતાવવાના, પછી જોબ પર જાય છે. એટલે જ્યાં સુધી તમે બંને એકબીજાને નહીં સમજી શકો ને ત્યાં સુધી આ નહીં થાય. હા એના કરતાં સવારમાં ઉઠીને ચાલ શું શાક બનાવવાનું, લા હું સુધારી દઉં, લા હું તને આ કરી દઉં, લા તે કરી દઉં, તું એને થોડી મદદ કરે ને તો તમારા બંનેનું ગાડું સરખું ચાલે. બિલકુલ નહીં. હા મને બૈરવના કામ બિલકુલ નહીં ભાવે, ને હું શું કામ એની મદદ કરું? એ એનું કામ છે ને એ જ કરવી જોઈએ. બરાબર છે, તો પછી કમાવાનું કામ કોનું છે? પુરુષનું. તો મેં ક્યાં કહ્યું છે ને જોબ માટે? હા તે નથી કીધું, એ તારી મહેરબાની, પણ એ કરે છે ને એની ડબલ મહેરબાની કહેવાય, કારણ કે ઘર છોકરા વર મા બાપ અને બધાને સંભાળીને બહારનું કામ કરવું ને એ કંઈ આસાન નથી. એક દિવસ એવું કરો, તું ઘરનું કર ને એ બહારનું કરે, પછી જુઓ કે કોણ જીતે છે. હું જીતીશ, અને મારે જીતવું નથી. હું એને કોઈ દિવસ હરાવવા નથી માગતો, પણ એ છે ને મારી સાથે આવી રીતે વર્તન કરે છે ને એના કારણે હારે છે, અને મારે ન બોલવું હોય તો છતાં એની સાથે ઝઘડો કરવો પડે છે. એ હારતી નથી, એ હારીને જીતે છે, કારણ કે આટલું તું બોલે છે છતાં એ હસતા મોઢે બધું ઘરનું કામ પતાવે છે, નોકરી કરે છે અને ઘરે આવે છે. સો વાતની એક વાત મમ્મી, મેં નક્કી કરી લીધું છે કે અમારા બંનેને છે ને ક્યારેય તે આ પ્રેમથી રહેતા નહીં આવડે, મને પણ નહીં આવડે ને એને પણ નહીં આવડે. એટલા માટે હું તો કહું છું કે અમે લોકો છે ને અલગ થઈ જાઉં એક દિવસ. હા થઈ જાઓ અલગ, અને પછી તું એના વગર રહી શકે છે કે નહીં એ જોજે. આ છે ને અત્યારનો આ પોઈન્ટ જ છે, પુરુષોને સ્ત્રી ગમતી નથી, સ્ત્રી સાથે રહેવું નથી, અને જેવી સ્ત્રી બે દિવસ માટે બહાર જાય એટલે પછી ચક્કર ભમર થઈ જાય, દારૂ પીવા પર ચડી જવાનું, સિગરેટો પીવાની ઊંઘ નથી આવતી. હું તો ખુશ થઈશ, અને તમને છે ને ચારધામની જાત્રા પર પણ લઈ જઈશ. જો આ ઘરમાંથી જાય ને તો તમારે ન જવું હોય તો કઈ નહીં, હું જઈ આવીશ ને, એકલો ફરીશ. પણ હા એ આ ઘરમાં નહીં હોય ને તો મને એકદમ શાંતિ લાગશે. આદિ આદિ બેટા એટલું વિચારી લે, જો તમે બંને જણા અહીંયા સમજીને રહેશો ને તો મારા માટે આ ચાર ને બાર ધામની જાત્રા થશે. બસ સમજવાની મારે જરૂર નથી, સમજવાની એને જરૂર છે. તમારા દીકરાનો સ્વભાવ તમને પહેલેથી ખબર જ હશે ને કે હું આવો નહોતો, આટલું જોરથી નહોતો બોલતો, આવી રીતે વાત પણ નહોતો કરતો, પણ આ આવ્યા પછી આને મારું છે ને મગજ ફેરવી નાખ્યું છે સાવ. હા એટલા માટે કે તું એને સમજી નથી શકતો, એટલે તું તારી જીત કરવા માટે તારો અવાજ મોટો કરે છે, પણ એવું નથી, તું હારીશ. અને યાદ રાખજે, એક વખત જ્યારે એ ઘર છોડીને જશે અથવા તો એ પોતાનું ઘર જુદું લઈ લેશે ને ત્યારે તને એની કિંમત સમજાશે. થેન્ક યુ મમ્મી, મને કોઈ દિવસ કોઈની કિંમત નહીં સમજાય. હા તમારી કિંમત મને સમજાય છે, પણ એના માટે તો મને કોઈ કિંમત છે જ નહીં, કારણ કે એ કોઈ દિવસ મારું નથી રાખતી, તો હું એનું શું કામ રાખું? બસ આ જ અહમમાં ને અહમમાં સ્ત્રી પુરુષથી કે પુરુષ સ્ત્રીથી ક્યારેય જીતી નથી છે. એણે કોઈ દિવસ એવું નથી કીધું કે તમે મને આટલી કામમાં હેલ્પ કરાવી, પહેલાં કરાવો તો જતો, પણ કોઈ દિવસ એને એમ નથી થયું કે વાહ આ થાક્યા પાક્યા ઘરે આવ્યા છતાંય તે મારું આટલું ધ્યાન રાખે છે, મારી કેરિંગ કરે છે. ના એણે કોઈ દિવસ એવું જતાવ્યું જ નથી. છેલ્લે તો મારે એ જ સાંભળવા મળ્યું છે, તમે મારા માટે કર્યું શું? ક્યારેય એણે નથી જતાવ્યું કે તમે મારા માટે કેરિંગ કરી, આમ કર્યું તેમ કર્યું, એ તો આ બધું ક્યારેય નથી કહેતી. એ તો બહારના કામ કરીને, નોકરી કરીને, બોસના બે ખરાબ સારા શબ્દો સાંભળીને પણ ઘરે આવીને ઘરની જવાબદારી નિભાવે છે. ને હું એને કરાવવા જાઉં છું ને કામ, તો પણ એ કે ના મમ્મી હું કરી નાખીશ, આ મારી ફરજ છે. એની સહન શક્તિ છે,
અને તું તું તો એક પતિ થયો એટલે બસ હું જ સર્વસ્વ છું. ભૂલી જજે, સ્ત્રી એક શક્તિ છે. શક્તિ સામે કોઈ હજી સુધી જીતી ન શક્યું. તું નહીં જીતી, તારી જઈશ. આ ઘરમાંથી જતી રહેશે તે જીતી ગઈ, બસ. એ મહાન ના, એ ઘરમાં રહીને જીતશે. તો જીતાડો તમે એને, મને શું કામ કયો છો આ બધું? ભાન નથી, સ્ત્રી અને પુરુષ બન્યા છે એટલા જ માટે કે બંનેથી જ સંસાર ચાલે છે, સમય ચાલે છે, સમગ્ર બ્રહ્માંડ ચાલે છે. એને ત્યારે સમજાશે જ્યારે દામિની આ ઘરમાંથી જશે અથવા તો એની કેર કરતી બંધ થઈ જશે.